नमो नोये सौरियंतानम नमो नोये सौदानम नमो नोये सौभाग्यम नमो नोये सौजयनम नमो नोये सौ त्रिकालवती सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम रूपमूर्ति मंगलम कुंकुंडारी उजेन्द्र सुमंगल नमः सुमर सारा स्वानुभूत्या चकास्ते चित स्वाय भवाय सर्वान विभाव निरुद्ध निदाता और मैं गाता अंदर गाता से नियम साहब मानसा दिव्य पराक्रमहीन भोग भूमि समझाना सत्रिया निर्या माधवा से गुरु भेदे उत्तराय चौदह भेदा भणिदा तिरीक्षा सुरगणा सौ भेदा यदि सिंह विकारण हो विभाग सुनादम छण भूमि भोग भूमि भेद में मंदो प्रणाम ने पृथ्वी बेने सत वेदो जानवा नारक प्रणाम त्रियंतना छे चौदह भेदो चार भेदो देवनाम असरणो विशा छे निर्दिष्ट लोक विभाग एनी टीका सोल सत्तर ने टीका आ चार गति ना स्वरूप निरूपण रूप कथन से चार गति ना स्वरूप ना कथन रूप कथन निरूपण इतने केवा रूपा कथन मनुना संतांति मनुष्यो है मनु है ने मनु खुलगर उन्मति मार्ग मनु स्मृति ग्रंथ कुलगुरु है पाचा नीचे है भोग भूमि ना अंत में भोग भूमि होने जुगलिया एना अंत में जुगलिया पूरा थे क्या मनुष्य कर्म भूमि ने आदि मान જેમ ઋષભદેવ ભગવાન પહેલા બધી અંત આવ્યો ભોગભૂમિનો અને ત્યાંથી કર્મભૂમિની શરૂઆત થઈ ગઈ ઋષભદેવ ભગવાન થતા કુલ કરો એમાં થતા કુલ કરો જોકે ઋષભદેવ ભગવાન પહેલા પણ કુલ કરો છે મનુષ્યોને આજીવિકાના સાધન શીખવીને એ વખતે આજીવિકાના સાધન કલવૃક્ષ સુકાઈ ગયા કલવૃક્ષ નહોતા એટલે આજીવિકાના સાધન શીખવે કુલગુરુ ઋષભદેવ ભગવાન પણ કુલગર હતા છેલ્લા લાલિત પાલિત કરે એવાની વાત છે રાજા તો એ વખતે કુલગર બુદ્ધિવાળા હોય સાધન પ્રમાણે લાખો કરોડો એને બીજું સાધન મળે જુંગળિયા હતા કલવૃક્ષથી જીવતા કલવૃક્ષ ખરાબ થઈ ગયા એ વખતે આ મનુષ્ય મનુષ્ય કુલગરો પાલ વાળું પામ્યું તેથી તેઓ મનુષ્યના પિતા સમાન હતા કુલકરને મનુ કહેવામાં આવે છે આ મનુષ્ય નીકળ્યો છે ખરો ને એ કુલકરો છે બધા શાસ્ત્રમાં એવું દેખ છે બધા કુલ કરો છે એના ક્ષાય સંકેતી ઋષભદેવ ભગવાન પણ છેલ્લા કુલકર છે ક્ષાય સંકેતી છતાં બધાને શીખવાનો વિકલ્પ હોય છે એ લોકો અજાણ્યા કેમ રાંધવું કેમ ઠામ ફીકરા કાંઈ ન મળે અજાણ્યા માણસો બધા હતા એને આ શીખ હતા આમ કરો આમ કરો એથી તેને મનુના સંતાન એનાથી ચાલી પ્રવૃત્તિ માટે એને મનુષ્યો કહેવામાં તેઓ બે પ્રકારના છે
કર્મભૂમિ ભોગભૂમિ, તેમાં કર્મભૂમિ મનુષ્યો બે પ્રકારના, આર્ય અને મલેશ. આ કર્મભૂમિ છે ના, પુણ્યક્ષેત્રમાં રહેનારા આર્ય ક્ષેત્ર છે, આર્ય પુણ્યક્ષેત્ર છે, એમાં રહેનારા તે આર્ય છે. પાપ ક્ષેત્રમાં રહેનાર તે મલેશ છે. પાપ ક્ષેત્ર છે, બીજા આર્ય ક્ષેત્ર સિવાય પાંચ ખંડ છે ને, એ બાજુમાં બેન છેલ્લા મિલેશ છે પાંચ ખંડ. ભોગ ભૂમિ જ મનુષ્યો આર્ય નામ ને ધારણ કરે છે. ભોગ ભૂમિ જે હોય છે ને, કલ્પવૃષ્ટિ જીવે એ પણ આર્ય નામ આર્ય છે, એ મિલેશ નથી. એના જગન મધ્યમ ને ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે. એમાં ત્રણ પ્રકાર, એક પદના આયુષ વાળા, બે પદના આયુષ વાળા, ત્રણ પદના આયુષ વાળા. જગન મધ્યમ ઉત્કૃષ્ટ ત્રણ પદ આયુષ વાળા હોય છે. દેવકુળ ઉપરકુળ આવે છે ને, એ મનુષ્યની વાત કરી. ભૂમિ અને કર્મભૂમિ, નારકીઓ હોય નારકીની વાત કરે, જીવ અધિકાર છે કરો ને, જેમનું ટીકાવતું બતાવ્યું અને એની વર્તમાન કરીએ એમાં કેટલા પ્રકાર હોય છે એ પણ બતાવે છે. બરાબર, એક નારકી છે નીચે રતન પ્રભા, નારકીનું નામ રતન પ્રભા છે, શર્કરા પ્રભા કાંકરા વાલુકા રીણ પંખ કાદવ ધૂમ ધુમા તમ પ્રભા અને તમ તમા મહાતમ પ્રભા, સાત પ્રતિના નામ છે. ભગવાને હાથ નાખી નીચે જોયા, એ પૃથ્વીના લીધે નારક જેવું સાત પ્રકારે છે. પહેલી નર્કના નાળ તો એક સાગરૂપનો આયુષ વાળા, પહેલી નર્ક છે અહીંયા એનો એક સાગરૂપનો આયુષ છે, બીજી ના ત્રણ, ત્રીજી નો સાત, ચોથી નો દસ, પાંચમી નો સત્તર, છઠ્ઠી નો બાવીસ, આઠમી નો તેત્રીસ, એવા આયુષ વાળા ના આયુષ્યો. આ જીવ નો અધિકાર છે ને, એનો સ્વરૂપ એ તો કારણ શું ભગવાન આત્મા છે એમ બન્યો. ધ્રુવ સ્વભાવ કારણ પ્રભુ, એનો આશ્રય કરવાથી ધર્મ થાય એમ તમે કહ્યું. એમાંથી કાય પરમાત્મા પ્રગટ થાય, એ પૂર્ણ એના સ્વરૂપે આનંદમય દશા પૂર્ણ અનુભવે એમ વર્ણન કરીને પછી જીવના અધિકારો લીધા. વિસ્તારના ભાન ભયને લીધે સંસ્કૃતિ ત્રિયંત્રના સૌ ભય છે. પશુ એકંદરી કયો માની, સૂક્ષ્મ એકંદરી પર્યાપ્ત અપર્યાપ્ત, બાદર એકંદરી પર્યાપ્ત અપર્યાપ્ત, ઇન્દ્રિય બેંદર પ્રણંદી ચૌદંદી, અસંગની પચંદ્રી પર્યાપ્ત બને સંગની પચંદ્રી સૌ છે. દેવોના ચાર નિકાય સમૂહ છે, ભવનવાસી નીચે છે, વ્યંતર છે, જ્યોતિ છે અને કલવાસી છે. એવા જ્યોતિષના દેવો છે એમ કહ્યા. એ ચાર ગતિના જીવોના ભેદોના ભેદ લોક વિભાગ નામના પરમાયમમાં જોઈ લેવા શાસ્ત્ર, લોક વિભાગ નામનું શાસ્ત્ર નથી. અહીં આત્મ સ્વરૂપના નિરૂપણમાં અંતરાયનો હેતુ થાય, અહીં તો આત્મ સ્વરૂપની વ્યાખ્યા છે. એથી વિસ્તાર કરવા જાય તો અંતરાય થાય, તેથી સૂત્ર કરતા પૂર્વાચાર મહારાજને ભેદો કયા નથી, એનો બહુ વિસ્તાર ફેરવ નથી. બે ગાથાની ટીકા કરતા ટીકા મંગળા બે શ્લોક કહે. સ્વદેવાસ્મિન મનુજ ભુવને ખેતરેન્દ્ર સદેવ જ્યોતિલોકે પણપતિપુરે નારકાણાં નિવાસે અન્યસ્મિન રાજનપતિ ભવને કર્માણો અસ્તુ ભૂસ્તુતિ. ભૂયો ભૂયો ભવતુ ભવતુ
भक्ति हे जिनेन्द्र दैवयुगे हूँ स्वर्ग उन्होंने कारण के स्वर्ग मी से स्वर्ग मैं पहले स्वर्ग की बात लगी पंच महाराणा साचा संत मुनि एने केव ज्ञान थी सके नहीं स्वर्ग में जाए साचा हो खोटा तो पैना गमे तू ढंकरा गा साचा आत्मज्ञानी ज्ञानी जेने क्षण ने पड़े छठू सातू गुणस्थान आत होनी निंद्रा पॉइंट सेकंड नी अंदर जो एवा मुनियो દૈવયોગે કે છે કોઈ એવા ભયના કારણે હું એ નાથ કર્મ આવું આ મનુષ્ય લોકમાં આવું જ્ઞાતિ મનુષ્યપણે પણ આવું કારણ કે બીજો કોઈ ઉપાય પણ વિદ્યાધરના સ્થાનમાં આવું કદાચ જશે મનુષ્યમાં પણ વિદ્યાધરની ભૂમિકાઓ છે ત્યાં કદાચ જન્મ હો જ્યોતિદેવના લોકનો આવું જ્યોતિષ માં આમ કદાચ કોઈ સાધન વાત બધી છે નાગેન્દ્ર ના નજર માં આવું વિભાગ લીધો છે ને પ્રવચન સાર મને કોઈ ભવનપતિ આદિ માં પણ વિરાજ થઈ જાય તો થઈ જાય છે એ વાત નાગેન્દ્ર ના નજર માં આવું નારકો ના નિવાસ માં આવું કોઈ ભવ કદાચ સંજય દર્શન નો થયો ના એ મંદર નો હોય તેમ શનિ રાજા આત્મભાવ નો તો નર્ક નો આવી પ્રયોગ મંદાઈ ગયો નર્ક માં ગયા એની નર્ક માં પણ જિનપતિ ના ભવન માં હો મંદિરો છે ને શાશ્વત એમાં કદાચ હું હોઉં કે એની ગમે તે સ્થળે હો મને કર્મ ઉભો ન હો બસ હું તો આત્માના ધ્યાનમાં રહું અને કર્મની ઉત્પત્તિ ન થાય એ મારી તરફ સંભાવના છે બરાબર એનો અર્થ સમ્યક દર્શનમાં હું રહું બરાબર રાગ અને શરીરને કર્મથી રહીત મારો ભગવાન પરમાત્મા સ્વરૂપ એવો શુદ્ધ ચૈતન્ય એના આનંદમાં રહું જાણું એથી કર્મનો ઉદય હોય અને કર્મનો ઉદ્ભવ જ ન હોય બંધન નથી બરાબર અબંધ પરિણામી આત્માના ભાનના કાળમાં એને બંધન છે એમ સિદ્ધ કર્યા ગમે ત્યાં હું પણ હું તો મારા આત્માના ભાનમાં હોઉં જેથી મને કર્મનું બંધન હોય સમજાણું કહે ફરી ફરીને આત્મા પદ પંગજની ભક્તિ હો જેને કર્મનો ઉદ્ભવ ન હોય એવો સંગત દ્રષ્ટિ જીવ એમ કેવું છે એને તો આત્મા પાદ પંકજની ભક્તિ હોય જિનેન્દ્ર દેવ ત્રિલોકનાથ પરમાત્મા વિકલ્પ ઉઠે તો એની ભક્તિ એમ કે બે વાત થતી પ્રભુ હું ગમે ત્યાં હું પણ હું મારા સ્વભાવમાં હું બરાબર ક્ષેત્રે ગમે ત્યાં હું પણ મારો આનંદ જ્ઞાન સ્વભાવ એ હું ચૈતન કરું એમાં હું હોઉં ભાવમાં કે જેથી મને રાજદ્વેષની ઉત્પત્તિ જ ન હોય ને બરાબર હોય તો પણ એ પ્રસંગ છે મારા સ્વભાવમાં છે એવું જોયું અને સ્વભાવમાં રહી શકે ને તે કારણે તો એ વખતે ભગવાન આપના ચરણ કમળની ભક્તિ હો બરાબર સમજાણું કાંઈ
કરવી તો દોષ છે. દોષ તો આવે છે ને, દોષ તો છે, દોષ છે ને, આવ્યા વિના રહેતી નથી. આવે છે ને, બીજાનો રાગ ન આવતા આવો રાગની ભૂમિકામાં હોય છે એમ જણાવે છે. બરાબર. દોષ પણ આવે આવે ત્યાં રે તો વિતરાગ થઈ જાય. શું ભાવ તો આકુતા છે, અગ્નિ છે, ભઠ્ઠી છે, દૂધ છે, ઝેર છે, વાત છે.
કારણ કે મારે હજી હું પંચમારા નો મુનિ છું એટલે કઈ ભરતો છે એમ કે છે, એટલે ક્યાંક રિશ્વ ખરો એમ કે છે. જિનપતિ ના વર્ણ માં પણ હું કોઈ દેવ એમ કે કદાચ મારી જાત નથી પણ આવે અહીંયા રહેતું નથી અંદર. ફરી ફરીને આપના પાદ પંકજ નું પાદ ના ચરણ પંકજ એટલે કમળ, ચરણ કમળ ની ભક્તિ હો. નિશ્ચયમાં વિતરાગ સ્વરૂપ કારણ પરમાત્માની ભક્તિ, રહેવાર ના ચરણ વિતરાગ પરમાત્માની ભક્તિ, આ બે વાત કરે. બે એકાય હોય બીજો શ્લોક 29. નાના નૂતન નૂનરાધિનાથ વિભવાન કાકરણ અચાલુક્ય ત્વં ક્લિશ્નાશિષુ મુદાત્ર કિં જડમતે પુણ્યાચિતાનાથ પાદ કમલ દંડ અર્ચનાયા ભક્તિ તે યદિ વિદ્યતે ભોગિતા ભોગાસ્તુ ઇતિ પૈ. નરાધિપતિઓ ના અનેકવિધ મહાભૈવો ને આંભરીને તથા દેખીને એ જડમતી મોટા રાજાઓ અબજોપતિઓ ચક્રવર્તીઓ વાસુદેવ બળદેવ એની વૃદ્ધિ જોઈને એની વૃદ્ધિ હાથ મારવાનો હોય. અરે એ શું છે કે નરના અધિપતિઓ અનેકવિધ મહાવૈભવોને સાંભળીને એના મોટા વૈભવો સાંભળીને અને દેખીને કદાચ કે દેખવાના આવ્યા આમ નજરે ચક્રવર્તી બળદેવ વાસુદેવ શું છે પણ ભાઈ હે જડમતી તું અહીં ફોગટ ક્લેશ કેમ પામે છે એને દેખીને તને પ્રમોદ કેમ આવે છે કે છે. હા વૈભવ શું છે ધૂળ છે કે એ તો તને પારા આત્માના સ્વરૂપના ધ્યાનમાં કચાશ નો વિકલ્પ આવશે એના ફળ તરીકે તો આવી જશે એમ કે આસાધન નહીં એનું આવું સ્વરૂપ ફળ તરીકે હોય છે. હું આમ દેખીને એમ કેમ ઈચ્છા કરે છે ભોગર ક્લેશ પામે છે તે વૈભવો ખરેખર ગુણથી પ્રાપ્ત થાય છે. દેખો જો એ વૈભવ આ અત્યારના વૈભવો તો બધા ભૂલ જેવા છે. સમજાવું કઈ ઓલા તો મહાપુણ્યના વૈભવ વાસુદેવ બહુદેવ શિવશંકરો ઇન્દ્રો જેને આમ ક્ષમા ક્ષમા કરે તથા એ તો ઉડાસ આ મારું હું સૌથી આ નથી બરાબર સમજાણ. પણ અહીં તો સામગ્રી હોય એને દેખીને કે સાંભળીને ઉતરવા વિકલ્પ આવે શું છે એ ચીજ તો તને પૂર્ણથી ઉપરાશ થાય છે તે શક્તિ જિનનાથના પાદ પદ્મ યુગલની પૂજા માટે આશા થઈ છે. ઓહો ભગવાન આત્મા વિતરા મૂર્તિ સ્વરૂપ પિતા દ્રૌ સ્વરૂપ વિતરા સ્વરૂપ એની જ્યાં દ્રષ્ટિ છે એને જીનનાથ ના પાદ પદ્મ યુગલની પૂજા ભગવાનના ચરણ કમળ યુગલ એની પૂજામાં એ થતી છે.
કહેશે કે એવો વિકલ્પ તને આવે ભગવાનની પૂજામાં, એના ફળ તરીકે તીર્થંગતપણું બૌદ્ધિક પણ વાસો યાદી વાસો જે પકડી સમજાણું કઈ ચક્રવર્તી પણ તો સહેજી આવશે એ તો સમજાણું કઈ અમૃતના ક્ષણ હલા પાકે ત્યાં તો ખળ હોય થોડા ભેગા ખળની આશા શું કરવા કરે છે એમ કે આશા શું કરવા કરે હશે હો એ તો જ્ઞાન નહીં છે બરાબર આમ રહ્યું સાથે સમાન નાચ્યો 7-84 લાખ ઘોડા ઘણા મોટા હીરા માણિક ના માથે એના શણગાર હાથીના ઘોડાના ચક્રવર્તી બહુ તીર્થંગર નીકળે જેવું ને શાંતિનાથ શૃંગાર હરનાથ શકનાર એ બધા પુણ્યના ફળ છે એ પુણ્યનું ફળ તો તને વિતરાગ ભક્તિના ચરણ કમલના યોગની જુગલની સેવા કરવાથી સહેજી પ્રાપ્ત થાય છે એમાં કઈ આદરવા જેવું છે સમજાણું કઈ જીનનાથના પાદ પદ્મ યુગલ પાદ પદ્મ એટલે કમળ ને યુગલ એટલે બે ભગવાનના બે કમળ પાદ એની સેવા એટલે પરમાત્મા પ્રત્યેનો ભક્તિનો પરમાત્મા તો પોતે જ છે એની ભક્તિ થઈ છે જેને સમ્યક દર્શન જ્ઞાન એને આચી ભક્તિ એને આ પાદ કમલ ભગવાનની ભક્તિનો વિકલ્પ એને સહેજે એ વસ્તુ ફાવશે બરાબર કઈ માગવા જેવું જેને વિસ્મયતા એના વૈભવની અધિકતા છે નહીં સમજાણું કઈ ઘણા લગ્ન થતા હોય મોટા ધામ ધૂમ ને હાથી કાચન આવ્યા શું કહેવાય બધા નીકળતા હોય હજારો રાતમાં ઘોડા હણતા હોય હાથી આવવા એમાં એ ઘર નીકળ્યો હોય ઘોડે અને એના માણસો હું છે પણ અંદર ને એ બધા પુણ્યના કાળ છે દૂરના તારે તો ગણપતિ ની ભક્તિ છે ત્યાં એવા પુંતો છે જે એમ કે છે સમજાણું કઈ મુનિ છે ને રમાદિષી મૂર્તિ વૃદ્ધિ આરાધક એની વૃદ્ધિને શું કહેવાય ત્યાંથી નીકળીને સાચી રાજા મોટા વૈભવી સમજાય છે પછી છોડી મુનિ થઈ મોક્ષ જશે એમ કે વચમાં આવશે આવું કે છે હો એ પુનની ઉપરાજનની શક્તિ તો આવા પુન ઓલા પુન તો ઠોક નહીં આવ્યા જેવા તીર્થંકરોના કુંજો બળદેવના કુંજો ચક્રવર્તીના જેના પુન સામે નહીં એવું દેખાય બધા એ તો કે છે વિતરાગ પરમાત્મા પોતે નિજાનંદ પ્રભુ એની જેને ભક્તિના ભજન એનું ભજન જાગ્યું છે એને બાકી રહેલી દશાના ત્રિલોકનાથની ભક્તિનો વિકલ્પ આવે એના ફળમાં એ આવશે એમાં તારે કઈ ઈચ્છા કરવા જેવો
જાણવા જેવું છે એમ કે જાણું કઈ જો તને જીન પાદ પદ્મ ની ભક્તિ હોય વિતરાગ ત્રિલોકનાથ ચૈતન પ્રભુ પરમાત્મા જિનેન્દ્ર દેવ એની ભક્તિ અંતરની તો તને છે આવી જો ભક્તિ નો વિકલ્પ હોય એમ કે છે તો તે બહુવિધ ભોગવો તો તને આપવો આવશે એની મેળા એ આવતી જલસા નહીં કરવા પડતા એમ કે જલસા કરે છે ના નોકરી પાંચ વર્ષ કરી જાતો હોય ને પછી જલસા ભેગા કરે કે તો ભૂખ ને મોટા ને કે તમે આવું કરજો આ મોટું જઈ એની શુભા કહેવાય મળ્યું પાંચ વર્ષ આવી ગયો છો ને હે ભૂલભાઈ એ બધા પાપા નો બંધી પુણ્ય વાળા આ તો પુણ્યા નો બંધી પુણ્ય બરાબર આત્મા ના આનંદ ના ધ્યાન માં રાગ નો આદર જ્યાં નથી એવા રાગ માં જે પુણ્ય બંધાય જાય એ તેજે આપો આપ બાય સમજ્યા જઈ શકે બરાબર જાણવા માટેની વાત છો સામગ્રી આવે તો ઠીક એમ આ પ્રશ્ન નથી ઠીક તો આત્મા ભગવાન કારણ પ્રભુ ચૈતન પરમાત્મા એનો આદર છે એ જોઈએ એ પ્રગટ પર્યાય થાય એ ભાવમાં હોય તમને બરાબર વચ્ચે આવો રાગ હોય તો એના ફળ તરીકે આવે હવે એને જાણ જ્ઞાન તરીકે જાણવાનું જ્ઞાન જ એ જાતનું ઉભું થશે બરાબર એ જાતના એને જ્ઞેયો હોય એમ કે છે જાણું અઢારમી ગાથા કરતા નોતા યાદા પોગલ કમસ્ત હોય વારું કમજ ભાવેણ આદા કરતા દોતા દુંચયુ આત્મા કરે વૈ ભોગવે ઉદગળ કર્મ વિભારતી ને કર્મ જનિત વિભાવનો કરતા દિશે નિચય થકી આ કર્તૃત્વ ભુક્ત ના પ્રકારને પ્રથમ છે આત્મા નિકટવર્તી અનુપચરિત અસદગુણથી દરેક કર્મનો કરતા અને તેના ફળ સુખ દુઃખ નો ભોગતા છે એવો નહીં નાખી આવે કે છે કે આત્મા નિકટ એટલે નજીકમાં ઓલા કર્મ નજીકમાં છે ને સ્વક્ષેત્ર છે ને પોતાના ક્ષેત્રમાં છે ત્યાં કર્મ છે એટલે નિકટવર્તી છે અનુપચરિત છે દૂર નથી અહીં નજીક છે અનુપચરિત ઉપચાર નથી ઉપચાર કરવા તો અનુપચાર સંબંધ છે અહીં નજીક અસદભૂત છે પણ એ આત્માની પર્યાયમાં નથી અસદભૂત વ્યવહાર નહીં નિમિત્ત છે વ્યવહાર નહીંથી દ્રવ્ય કર્મનો કરતા એમ કહેવામાં આવે છે ખરેખર એનો કરતા નથી પણ નજીકમાં પરિણામનું પરિણામ છે એમાં નિમિત્ત રૂપે અજ્ઞાનીના રાગે છે તેથી તેને વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા કહેવામાં આવે છે અનુપચરી નજીક એને ઘર મકાન આદિ નું અનુપચરી નજીક છે તો અનુપચરી નિકટ અનુપચરી નજીક માં ઉપચાર નથી પણ ઉપચાર સંબંધ છે નજીક માં એવા અસદભૂત વ્યવહાર નહીં જૂઠી દ્રષ્ટિથી ઘર કર્મ નો કરતા અને એના ફળરૂપ સુખ દુઃખે તે સંયોગ કર્મનું ફળ સંયોગ આ રાજ પાઠ કુટુંબ નિર્ધતા દરિદ્રતા એનું ફળ
એને ભોગવે એ પણ એ પ્રમાણે છે, ભોગવતો નથી. પણ નજીકમાં દરિદ્રતા નિર્ધનતા આવી હોય છે, સજ્જનતા અને ધનાજપણું એવું નજીકમાં હોય છે, એથી તેનું ફળ ભોગવે છે એમ કે હું એ અસદભૂત વ્યવહાર નથી કહેવા, જૂઠી નથી કહેવામાં આવે છે. બરાબર, કારણ કે નહીં ભોગવી શકતો, ફક્ત પોતાના રાગદ્વેષના અનુભવના કાળમાં એ ચીજો નિમિત્ત રૂપે છે, તેથી તેને ભોગવે છે એમ વ્યવહાર અસદભૂત જૂઠી દ્રષ્ટિ કહેવાય. બરાબર, સમજાણું કઈ? આ શરીરને ભોગવે દાળ ભાત વગેરે કેવું, એ કાળે પોતાને રાગનો જે અનુભવ છે, એ રાગના અનુભવમાં એ ચીજોમાં નિમિત્ત પણ છે, એથી એને ભોગવે છે એવો જૂઠી નહીં વ્યવહારથી કહેવામાં આવે છે. બરાબર, સમજાવું કઈ? ઘણા વર્ષે પુન શું કોને કહેવાય એમ પ્રશ્ન કર્યો. પુન એને કહેવાય કે જે સંયોગ આપે એટલું ભોગવઈ ભોગવઈ પુન નહીં તો પાપ નવું છે. એને ભોગવે નહીં પણ એ તરફનું વલણ થઈને ભોગવે છે ને રાગ આપીને, એ પ્રશ્ન કહેવાય. રાશિ નિકાલ સત્તન હત્યાવી સમાવી વાત કરે રાખશે માઇન્ડ હોમગઢમાં ચારિત્ર રાખશે ચારિત્ર લીધી હતા ને એને પ્રશ્ન કર્યો. કોને મને થોડા વિચાર કરી એમ ચાલે ચાલે આ બધું આ હું સાધુ ને એ તો પુનનું પુન હોય એને ભોગવે એમને હું ભોગવે રાગ ને ભોગવે દુઃખ ના ભાવ ને ત્યારે એ પુનને ભોગવે છે એમ જૂઠી નહીં કહેવામાં. એના અસ્તિત્વમાં એનો ભોગવતો આવતો જળનો ભોગવતો એ આત્માની પર્યાય નો અસ્તિત્વ નથી આવતો, બધા દૂર રહેશે. હે મારી તો માને છે તો માને તો ગાંડો ગમે માને. આત્માની વર્તમાન પર્યાયના હયાતીમાં એ શરીર વાણી મન એ સ્ત્રી કુટુંબ પરિવાર વૈભવનો અનુભવ એની પર્યાયમાં આવતો નથી. બરાબર, સમજાણું કાંઈ? દરેક ગુણ તો ટીકાલ છે, વસ્તુ ટીકાલ દરેક ગુણ નહીં તો એમાં તો કઈ છે નહીં, પણ વર્તમાન પર્યાય અવસ્થા છે એમાં એ અનુભવ એનો જડનો આવતો નથી. અનુભવ તો રાગ ને દ્વેષ ને હરખ થોક નો એને હોય છે. બરાબર, પણ એ હરખ થોક ના અનુભવમાં નિમિત્ત પડી એથી નિમિત્ત એટલે વ્યવહાર અને આમાં નથી માટે અસદભૂત અસદભૂત વ્યવહાર ને એ ભોગવ એમ કહેવામાં આવે. આમ છ છોકરા બેઠા પૂજ પિતા હતી પૂજ માતા હતી તારે એવું પણ કાઢો બેન નામ સામ્યું કઈ બેટા તમે બેઠા તક નહીં અને સાંભળ્યું કીધું હું તો બેઠો એના પણ એ એનો ભોગવતો નથી એના શબ્દો છે એ તો જળ છે જળ અહીંયા જતા નથી. આત્માની દશાના વર્તમાન પર્યાયમાં જળનું આવવું છે જ નહીં, જળ અડતું નથી અજ્ઞાનીના ભોગ મોટી રીતે એને શું કરે જળ જળના અસ્તિત્વની હૈયાતી આત્માની પર્યાય પર્યાયમાં અસ્તિત્વની હૈયાતી આની પર્યાયમાં એની અસ્તિત્વની નાસ્તી. બરાબર, શું કહ્યું? રાગ અને દ્વેષનો અનુભવ એની પર્યાયમાં અસ્તિ અને જળની પર્યાયનો અનુભવ એને મનાસ્તિ એનો અનુભવ ક્યાં છે? એ તો ઉત્સાહી છે જ નહીં. ફક્ત અનુભવમાં નિમિત્ત પણ કયું
પ્રખટ વસ્તુ છે એથી અસદ વ્યવહાર નહીં ભોગવે એમ કહેવામાં આવી વાત છે. અમ્યાનું કઈ જડની વાત કરી, હવે એના વિકાર ની વાત કરે છે. જળ ને ભોગવે ભોગવું છે પણ જુખી નહીએ નિમિત્ત દ્રષ્ટિને આવા સપનું એને જ્ઞાન કરવા માટે આવે છે. મને ભોગવે ભગવાન પોતે અરુચિ ઘણા તો ક્યાં પૂછતા અરુચિ કેમ આત્મા એને રંગનરસ પર ક્યાં છે? એમાં તો રંગનરસ પ્રશ્ન તો પ્રથક રહીને જાણનારો છે, રંગરસ પ્રશ્ન અડીને જાણનારો છે. મને છોકરા અને હારા હાથે જાય છે લોકો વેલાયા હતા, હું પૂછું તને વાત છોકરો ક્યાં અરૂપી આત્મા કેમ કે અરૂપી એને રંગનર્ક પર ક્યાં છે? એનામાં રંગનર્ક પર છે, રંગનર્ક પર નું અસ્તિત્વ તો જળમાં છે, આના અસ્તિત્વમાં એ નથી, માટી તે અરૂપી છે. અને આમ કઈ પ્રશ્ન ઉઠે ને માણસ બધા આત્મા આત્માના અસ્તિત્વના ત્રણ પ્રકાર, એક દ્રવનું હોવાપણું, ગુણનું હોવાપણું, પર્યાયનું હોવાપણું. પર્યાયમાં પણ એક શુદ્ધ ને શુદ્ધ બે નું હોવાપણું બસ, બરાબર. આ સિવાયનું એનામાં હોવાપણું બીજું બરાબર છે. એના હોવાના એના ક્ષેત્રમાં એના ભાવમાં દ્રવ એટલે વસ્તુ, ગુણ એટલે સત્યો, અને વર્તમાન દશા એ દશાના બે પ્રકાર, એક શુદ્ધ ને અશુદ્ધ. એટલું અસ્તિત્વ એનામાં છે, બસ આટલું અસ્તિત્વ એનામાં છે. હવે એનામાં આ દાળ ભાગ રૂપ લાભા એની કુટુંબ શરીર આ એના અસ્તિત્વમાં છે નહીં, સમજાણું કઈ? એની સત્તાના એ સત્તા છે નહી, છતાં એ સત્તાનો અનુભવ કરે એમ કેવું એ અસદ બુધવાર બરાબર જુઠી નહીં ના જ્ઞાન કરાવવા ત્યાં નિમિત્ત આવું છે એમ જ્ઞાન સમજાણું કઈ? ભૂખ ખરી લાગ્યો હોય એમ એ તો જળને હોય, જઠરાજની જળની દેખા છે આત્મા નાડે નહીં, એમાં શરીર નિરોગી હોય અને આમ લો તો શેરો ઊનો ભીનો ટળેલો આવ્યો હોય એમ લોનો લો યા ધોનો આમ લો અને તા કઈ જરૂર ન છે એમ નથી કહું જાણે હું ખાઉં છું, હું પણ ખાઉં છું આ બંને તને તો એ દેખાય છે આ છે એ મારામાં છે એમ નહીં અને એનામાં હું છું એમ એ નહીં બરાબર આ છે એમ દેખાય છે એ ક્રિયા થાય છે એ દેખાય છે પણ એ ક્રિયા છે એમાં પરમા થાય છે મારામાં છે એથી એને જળનો ભોગવટો કેવો, સ્ત્રીના શરીરનો ભોગવટો કેવો, આ બધા દાળ ભાત ને મોસંબી પીણા પીવે છે એને ઠંડો અનુભવ થાય છે એમ કેવું એ બધો અસર બહુ જુઠી નહીં કઠિન છે બરાબર. સમજાણું કઈ? જળ ને કેમ અડે ભગવાન અને ભગવાન જળમાં કેમ આવે
જ્યાં રહ્યો છે એ પર માં કેમ જાય, અને પર જ્યાં રહ્યા છે એ આત્મામાં કેમ આવે, સમજાવું જાણાય? તેથી જડ નો ભોગવટો એમ અણુપચાર નજીકમાં પરમાણુઓ છે તેથી એને અસદભૂત અનુપચરિત ગણી અને વ્યવહાર નહીં. કયો કરતા ભોગતા બે અશુદ્ધ નીચે નહીં. સમાસ નો રાજ બેસાદી આત્મ ભાવ કર્મ નો કરતા અશુદ્ધ નિશ્ચય નહીં એની પર્યાયમાં મિથ્યાગાન વિષાદી નો કરતા ભાવ કર્મ એ અજ્ઞાન ભાવ ની વાત છે. બરાબર સમજાવું કાંઈ? કર્મ એને આ કરાવે એમ ના પાડે જો આમાં કર્મ ને લઈને મિથ્યા તને રાજવી જીવ કહે છે એમ નહીં. અશુદ્ધ નિશ્ચય નથી. શુદ્ધ નિશ્ચય ની દ્રષ્ટિમાં તો એમ તું કર્મ ભોગવું છે નહીં. શુદ્ધ નિશ્ચય દ્રષ્ટિમાં તો રાગ નું કર્મ ભોગવું છે નહીં. બરાબર અશુદ્ધ નિશ્ચય ની દ્રષ્ટિ હોય તે મિથ્યા દ્રષ્ટિ. સમસ્ત મોહરાગ દેશાદી ભાવ કર્મ મિથ્યા અને પુણ્યના પાપના ભાવ એ રાજદ્વેષ નું પરિણમન કરે કે છે. બરાબર કરતા થાય જડ પણ તો પ્રણતો એ પ્રણતો નથી માટે કરતા નથી, પણ આ તો પ્રણમે છે માટે કરતા. સમજાવું થાય? શું કહ્યું? જળ કર્મ પણ આત્મા પ્રણતો નથી, જળના થોડપણે પણ આત્મા પ્રણતો, તેથી તેને વ્યવહાર અસદભૂત જૂઠો નથી કરતા અનુભવતા કીધો. આ તો પરણમે છે. અશુદ્ધ નિશ્ચય થી સમસ્ત મોરાગ્ય સાધી ભાવ કર્મ નો કરતા પરણમે છે. પરણમે માટે કરતા કહેવામાં આવે. સમજાવું કાંઈ? અને અશુદ્ધ નિશ્ચય થી મૂળ રાજવી સાધી નો ભોગતા છે બે દેવું છે ને, કારણ કે રાજવીષ ને ભોગવા રૂપે પ્રણમે છે જીવ. કેમ કે સ્ત્રી અને દાળ ભાત શાક ભોગવા પણ પ્રણમતો નથી, પ્રણમતો ન માટે જૂઠું નહીં છે. બરાબર આ રૂપે તો પ્રણમે છે. રાજવીષ પાપ આદિ ભાવ વિકલ્પ ની લાગણી નો ભાવ એ રૂપે પ્રણમે છે, એટલી અવસ્થામાં થાય છે, એના અસ્તિત્વમાં હોય છે. માટે અશુદ્ધ નિશ્ચય એનો પ્રણમન નો કરતા કેવો, અને એના પ્રણમનમાં હરખોક થાય છે, હરખોકે પ્રણમે છે, હરખોક ને અનુભવે છે, એના અસ્તિત્વમાં અનુભવે છે, પર્યાય ની અસ્તિત્વમાં અનુભવે છે. ઘરના અનુભવમાં અસ્તિત્વમાં કઈ આવતો નથી. સમજાવું કાંઈ? ભોગતા થઈ અહીં સમૂચે વાત કરી, કારણ કે જ્ઞાની ભોગવે છે કેમ પ્રશ્ન નથી. આમ જીવ આત્માના ભાન વિના જળ કર્મ ના પ્રણવાના કાળમાં પોતાના અશુદ્ધ ભાવનો પ્રણમન છે માટે એનો કરતા એને કરવામાં અને તેમાં બધું નિમિત્ત બંધ પડ્યો. આ પરિણામ એને નિમિત્ત થયા. સમજાવું કાંઈ? એથી એનો કરતા વ્યવહાર કહેવામાં જળ નું પાઠમાં એવું છે કર્મ જ ભાવ એને છે ને.
કર્મ જ જનિત ભાવ, એનો અર્થ કે આત્મ સ્વભાવ ભાવ એ નહીં એમ કે ત્યાંથી કોઈ એમ લઈ લે કે તો કર્મ ને કારણે થયેલા ભાવ છે, એમ નથી. કર્મ જેમાં નિમિત્ત છે અને ઉપાદાન થી પોતાના થયેલો પાઠ ને સર મૂળ પાઠ છે. કર્મ જ ભાવ એનો, કર્મ થી ઉત્પન્ન થયેલા ભાવ નો આનંદ ને સમ્યક દર્શન એ કઈ કર્મ થી તો આત્મા થી ઉત્પન્ન થયેલા છે. એનો અનુભવ કરનારો ધર્મી શુદ્ધ નિશ્ચય માં છે. સમજાવું કઈ ધર્મ ની પર્યાય નો કરનાર ધર્મ રૂપે પ્રણમે છે, નિશ્ચય થી પોતાના પ્રણમ નિર્મળ નો કરતા છે અને નિર્મળ નો ભોગતા તેના અસ્તિત્વમાં છે. આ અશુદ્ધપણે પ્રણમે છે. ભગવાન પોતે પોતાનો શુદ્ધ ભાવ આનંદ સ્વભાવ ભૂલી અને પરના નિમિત્ત નો વ્રત કરી અને મિથ્યા ભ્રાંતિ ઉભી કરે જ્યાં મને ઠીક પડે છે અને રાજદ્વેષ ઉભા કરે એ અશુદ્ધ નિશ્ચય થી કર્મ જનિત ભાવ કહેવાય છે. બરાબર આત્મજનિત એનો એ અશુદ્ધ નિશ્ચય થી કરતા જ્ઞાન છે. બરાબર જાણ કાય અશુદ્ધ નિશ્ચય થી ભોગતા છે. નિકટવર્તી અનુચરિત અસદગુણ લીધો હતો એની આગળ અનુચરિત અસદગુણ કરી લીધું. આ નિકટવર્તી ન લીધું કારણ કે કર્મ તો એમ ને એમ સદાય હારી ને આવે છે. શરીર તો જાય ને આવે એટલે એને નિકટવર્તી ન ગણતા અનુપચરિત અસદગુણ નજીક છે ને તે અનુચરિત નિકટવર્તી નહીં કાંઈ કાયમ હારે રહ્યું નથી. અણુપચરિત અસદભૂત વ્યવહારથી હા 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 કેટલું યાદ રાખવાનું એમાં આ તો ન્યાયનો પ્રશ્ન છે. એમાં કઈ યાદ રાખવાની વસ્તુ એ કર્મના રસ્તણો છે એ તદ્દન નિકટવર્તી કાયમ રહેલા છે માટે તેને નિકટવર્તી અણુપચરિત ઉપચાર વિનાની જૂઠી નહીં વાત કરી. બરાબર આ એ તે ઉપચાર વિના અસદ શરીર નિકટવર્તી નહીં પણ વારંવાર આગા કરે છે નમૂનો એવા અનુચ્છે દેહાદી નો કર્મનો કરતા છે નહીં હો પણ કરતા કેવો શું કરવા કે આત્મા પોતે ભાવનો કરતા થાય વિકારી એમાં એ વિકારી પરિણામ ઓલાને નિમિત્ત થાય છે દેહાદીને એથી એને વ્યવહાર કરતા કહેવામાં હા દેહાદી છે વાણી મન શરીર નોકર્મ એ બધાનું કરતા કેવો નજીકના મન એ અણુપચાર અસદભૂત વ્યવહારથી એટલે અણુપચાર ને નીચે બે ગીણા છે નહીં એવું તો ને અભેદ નહી થી એ જુદ અણુપચાર ભાઈ એમ થોડા અણુપચાર એટલે અભેદ નહીં એમ આવી ઉપચાર નહીં ઉપચાર તો ભેદ નહીં વ્યવહાર એ આ એમ નથી આ તો નજીકમાં કાયમ રહેનારા એકમ નજીકમાં નહીં પણ રહેનારા ખરા વારંવાર એ શરીર એમ એથી એને અણુપચાર કહેવામાં એ અણુપચાર આવેલો જે અણુપચાર અભેદ નિશ્ચય એ આ નથી. જૈન તત્વ નું સમજ્યું સમજાવું કઈ જોવા કરતા છે કઈ છે કે રપ્તા ધોતા આદા પોગલ કમ્મત હોય વ્યવહાર લોકો
વ્યવહારથી કરતા છે, વ્યવહારથી કરતા એટલે શું પણ વ્યવહાર એટલે કે આત્મા વિકાર થયે તેમાંથી ચીજનું નિમિત્ત પણ કહી દેખીને અથવા તે ચીજમાં આ પરિણામનું નિમિત્ત દેખીને વ્યવહાર એ કરતા એમ કથન કરવામાં આવે એ નહીં નહીં કેમ વ્યવહાર છે. પોતે પોતાના વિકારી ભાવને કરે ને ભોગવે પડીને તે પરિણામ એને નિમિત્ત કહેવામાં આવે. નિશ્ચય પોતાના બોલાને નિમિત્ત એથી તે અસદબુદ્ધ વ્યવહાર નહીં છે, નહીં કરતા નથી ભોગતા પોતાના અસ્તિત્વમાં સતત કેવું એમનો વ્યવહાર છે. ઝઘડા ચાલવાના રસ્તામાં ઝઘડા ઉભા થયા. ઉપચરિત અસુવ્યવહારથી ઘટપટ શકાતી ન કરતા લ્યો. ઉપચાર થી જૂઠી નહીં ગળાનો કરે પટને કરે સકટ ગાડાને કરે હલાવે છે રાગ, એટલે પૂરતી હલાવે છે રાગ ને, પણ રાગ એને નિમિત્ત થાય છે એથી એનો એક કરતા એમ વ્યવહાર કહેવામાં ખરેખર નિમિત્ત કોણ કરતા ભૂખતા નથી ત્યારે તો વ્યવહાર કર્યો એ રૂપે પ્રણમે છે. કરતા નથી માટે લાગુ પડે છે એને ઉપચાર પ્રણમે છે એ રૂપે ઘણા ફળાને રૂપે પ્રણમે છે. બસ પ્રણમતો નથી માટે એનું પ્રણમવાની ક્રિયા એને નિમિત્ત થાય છે માટે કરતા વ્યવહાર કહેવામાં. બસ હે જળ થઈ જાય ખરા પણ આવ્યું છે આપણે ફોન કથન છે અજ્ઞાની ના જોગ ને ઉપયોગ એની પર્યાય ઘટપટ ના પ્રેરણ ના કારિકાઓમાં અજ્ઞાની નો જોગ ઉપયોગ નિમિત્ત છે. સમજાવું કઈ ફોનિકા પણ આવ્યું છે સમય સાર ઘટપટ ગાડું શાક દાળ ભાત આદિ મકાન એના થવા કાર્યકાળ વખતે છે તો એનો કાર્યકાળ સમજાણું કઈ એ વખતે નિમિત્ત કોને કહેવું કે જેને જોગ ને રાગ નો કરતા બુદ્ધિ જેની પર્યાય બુદ્ધિ છે એની પર્યાય એની હારે નિમિત્તપણે કહેવામાં આવે. પર્યાય ને એને નિમિત્ત નિમિત્ત સંબંધ છે દ્રવગુણ ને સંબંધ, પણ કઈ પર્યાય ને વિકારી પર્યાય નો કરતા થાય છે જે જુદો પડ્યો નથી એવી વિકારી પર્યાય નો કરતા વિકાર થી જુદો પડ્યો નથી એવો વિકારી પર્યાય નો કરતા જીવ એ બીજી કાય કાળમાં એનો વિકારી પણ નિમિત્ત થાય. ઉપનીજી અરે આ સૂચના ભૂલ જાગરણ ભાઈ ઊંધા લાકડા ઘણા ગીર ગયા છે તેને કેટલા પ્રમાણમાં પાછા હવા સમજવા પડશે કે નહીં સમજાવ કઈ ઉપચરી જૂઠી નથી ઉપચાર છે ને જુદો આધાર જાણી શકે છે ઘર પટ ગાડું મકાન એનો કરતા કે હોય તો ઉપચાર આરોપી જૂઠા નૈથી કથન છે બરાબર એવી નહી ઉતારી આમાં પંડિતજી ઇત્યાદિ નો કરતા છે આ અશુદ્ધ જીવ સ્વરૂપ નું કથન છે જે અશુદ્ધ જીવ સ્વરૂપ નું કથન છે અશુદ્ધપણે પરણમે છે જે એનો સ્વભાવ નથી
એવા શુદ્ધપણે પ્રણમે છે એને માટે આ બે બોલવું લાવવું પડે. નિશ્ચયથી વિકાર નો કરતા ભોગતા, નિકટવર્તી અણુપચરિત કર્મ નો કરતા ભોગતા, અનુપચારે આદિ જે આદિ નો કરતા, ઉપચારે ઘટપટ આદિ નો કરતા, એવા નિમિત્તપણા ના આટલા ફેરે આમ કહેવામાં આવે એ અશુદ્ધ જીવ નું શુભ કહીએ. બરાબર શ્લોક વચન ગુરુદેવ.